નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. હું છું દીપિકા પાંચાણી. તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર. આજે કચ્છ ઉદય દૈનિકનો હેપી બર્થડે. અખબારી ધર્મ બજાવીને 23મા વર્ષમાં કર્યો પ્રવેશ. કચ્છવાસીઓના અપાર સ્નેહથી વધુ એક માઇલ સ્ટોન સર. માંડવીના જહાજે મધદરિયામાં લીધી જળ સમાધિ. અલકૌશર જહાજમાં ટેકનિકલ ખામીથી લાગી આગ. જહાજના 12 ખલાસીઓનો બચાવ એક લાપતા. લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોનો વધુ એક સપાટો. ફોરેસ્ટર વતી લાંચ સ્વીકારતા રોજનદારની ધરપકડ. ટ્રાન્સપોર્ટની ટીપી કાઢી આપવા માંગ્યા હતા 20,000. કેન્દ્ર અને રાજ્ય સરકારના સફળતાપૂર્વક 2 વર્ષ. સરકારની સિદ્ધિઓની ઝાંખી પહોંચાડાશે જન જન સુધી. 22મી થી 27મી સુધી યોજાશે ગૌરવ વિકાસ યાત્રા. સરહદી કચ્છ જિલ્લાના લોકપ્રહરી અને સૌથી લોકપ્રિય સાંધ્ય દૈનિક કચ્છ ઉદયે આજે 23મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. પોતાની 2 દાયકાની લાંબી સફરમાં કચ્છ ઉદય કચ્છની જનતાની લાગણી અને માંગણીને વ્યક્ત કરવાનું સક્ષમ માધ્યમ બની ચૂક્યું છે. વાંચકોના વિશ્વાસ અને સ્નેહ સાથે કચ્છ જિલ્લાની સમસ્યાઓને તટસ્થ રીતે વાંચા આપવાની પરંપરા કચ્છ ઉદય દૈનિકે અકબંધ રાખી છે. કોઈપણ દબાણને વર્ષ થયા વગર જ સરકારી કે સહકારી ક્ષેત્રમાં વ્યાપક ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવામાં કચ્છ ઉદયે કદી પાછી પાની કરી નથી. કચ્છીમાળુઓના હિતને હાનિ થતી હોય તેવી કોઈપણ ગતિવિધિઓ કે યોજનાઓનો વિરોધ કરવામાં કચ્છ ઉદયે ક્યારે કોઈ રાજકીય દબાણને વશ થયું નથી. અને તેથી જ સત્ય અને ન્યાયના પ્રહરી બનેલા કચ્છ ઉદય દૈનિકને વાંચકોનો અપાર સહકાર અવિરત મળતો રહ્યો છે. આજે કચ્છ ઉદય જિલ્લામાં સૌથી વધુ નકલોનો ફેલાવો ધરાવતું સાંધ્ય દૈનિક બન્યું છે. જિલ્લાના 10 તાલુકાઓમાં બ્યુરો કાર્યાલય ઉપરાંત ગામે ગામ પ્રતિનિધિઓથી સજ્જ કચ્છ ઉદયની ટીમ દરેક ઘટનાને સૌથી ઝડપી વાંચકો સમક્ષ રજૂ કરવા સતત કાર્યરત રહે છે. કચ્છવાસીઓનો સ્નેહ, વિજ્ઞાપનદાતાઓ અને એજન્ટ મિત્રોના સહકારથી કચ્છ ઉદય સાચા અર્થમાં કચ્છ કચ્છિયત અને કચ્છીમાળુઓની અસ્મિતાનું દર્પણ બન્યું છે. માંડવીના સલાયાના અલકૌશર નામનું જહાજ સિકોતર બંદર નજીક મધદરીય એન્જિનમાં ટેકનિકલ ખામી સર્જાતા આગની ચપેટમાં આવી ગયું હતું અને જોતજોતામાં જ અલકૌશર જહાજ મધદરીએ ભસ્મીભૂત થઈ ગયું હતું. આ જહાજ શારજહાં બંદરેથી જનરલ કાર્ગો ભરીને સિકોતર બંદરે જવા નીકળ્યું હતું. ગુરુવારે શારજહાંથી 750 નોટિકલ માઇલે પહોંચ્યું હતું ત્યારે એન્જિનમાં આગ લાગતા જહાજે જળ સમાધિ લીધી હતી. આ જહાજમાં રહેલા 13 જેટલા ખલાસીઓમાંથી 12 ખલાસીઓને બચાવી લેવાયા છે, જ્યારે 1 ખલાસી લાપતા હોવાનું જાણવા મળી રહ્યું છે. માંડવીના હાજી આહમદ હાજી ગુલમામદ આગરિયાની માલિકીનું 350 ટનની ક્ષમતા ધરાવતું આ જહાજ આગની ચપેટમાં આવી જતા દરિયામાં જળ સમાધિ લીધી હતી. ગુરુવારે સવારના 10 વાગ્યાની અરસામાં વાહણના એન્જિન રૂમમાં અચાનક આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા ખલાસીઓ દ્વારા પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હોવાથી આખરે ખલાસીઓએ પોતાનો જીવ બચાવી લેવા જહાજમાંથી દરિયામાં પડતું મૂક્યું હતું. દરમિયાન સદભાગ્ય સફરમાં સાથે રહેલા માંડવીના અન્ય એક વિરાટ જહાજે દરિયામાં કૂદેલા 12 જેટલા ખલાસીઓને બચાવી લીધા હતા, જ્યારે આગની ચપેટમાં આવેલ 1 ખલાસીનું શું થયું તે અંગે હજી સુધી કોઈ જાણકારી મળી શકી નથી. બચી ગયેલા ખલાસીઓએ જહાજના માલિકોનો સંપર્ક કરીને અકસ્માતની જાણ કરી હતી. હાલ બચી ગયેલા તમામ ખલાસીઓ વિરાટ જહાજમાં સુરક્ષિત છે, જ્યારે લાપતા ખલાસી મહેશકુમાર વજ્રલાલના ઘેર શોકનું મોજું ફરી વળ્યું છે. MSV અલકૌશર MNV 1626 જે અમારી માલિકીનું ધરાવતું વહાણ છે, તે 13/5ના રોજ શારજહાંથી સિકોતર તરફ જવા નીકળેલો માલ ભરીને ત્યાં અચાનક એન્જિન રૂમમાં આગ લાગતા વહાણમાં ગંભીર આગ સર્જાઈ હતી અને એક્સિડન્ટ રૂપ સર્જાયો હતો. અલકૌશરમાં ટોટલ 13 ખલાસીઓ હતા. બધાએ આગ બુઝાવવાના પ્રયત્ન કર્યા છતાં નિથાક પ્રયત્ન કર્યા પણ આગ કાબૂમાં આવી નહીં. છેવટે પોતાનો જીવ બચાવવા તે લોકોએ વહાણમાંથી ઠેંક લગાવી દીધી અને 1 ખલાસી જેમનું નામ છે મહેશકુમાર વજ્રલાલ એ હજી સુધી મળી શકે નથી. કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચારીઓની શાન ઠેકાણે લાવવા માટે કચ્છની બોડી જનતા પણ હવે સચેત થઈ ગઈ છે. કોઈપણ સરકારી કચેરીમાં કામો કરાવવા હોય તો લાંચિયા અને ભ્રષ્ટ બાબુઓ પ્રસાદી લીધા વિના કોઈપણ કામ કરતા નથી, ત્યારે આવા તત્વોને પાઠ ભણાવવા લોકો પણ આગળ આવી રહ્યા છે.
ભુજ એસીબી પીઆઈ બીજે ચૌધરીની ટીમે મળેલી ફરિયાદને આધારે સફળ છટકું ગોઠવ્યું હતું, જેમાં ગાંધીધામમાં શ્રી રોડવેજ નામની ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા અને અંજારના મેકપર બોરીચીમાં રહેતા આશુતોષ શંકરભાઈ બાથાણી દ્વારા એસીબીમાં ફરિયાદ કરાઈ હતી, ત્યારે આશુતોષભાઈના માર્ચ એપ્રિલના ટીપીના નાણાં 20,000 બાકી હતા. આ નાણાંની માંગ ફોરેસ્ટર દ્વારા અવારનવાર કરાતી હતી, તેથી ફરિયાદીએ ભુજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની કચેરીના દ્વાર ખખડાવીને ફરિયાદ આપી હતી, જેને આધારે ભુજ લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોએ છટકું ગોઠવીને રોજનદાર તરીકે કામ કરતા જગદીશભાઈ મોહનભાઈ કોલીને આબાદ ઝીલી લીધા હતા. આ રોજનદાર વનપાલ કચેરીના ફોરેસ્ટર આર કે પરમારના કહેવાથી લાંચ પેટે 20,000ની રોકડ રકમ ફરિયાદી પાસેથી સ્વીકારી હતી. જો કે એસીબીની ટ્રેપ દરમિયાન ફોરેસ્ટર આર કે પરમાર નાસી છૂટ્યો હતો, જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરાયા છે. ગત 15મી મેના અંજાર નજીકના ગળપાદર રોડ પર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઇક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. આ ગમખ્વાર અકસ્માત બાદ ઉશ્કેરાલા ટોળાએ ટ્રેલરના ચાલક મહેન્દ્રસિંહ ઇન્દ્રજીતસિંહ રાવતને માર માર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા ટ્રેલર ચાલકને સારવાર માટે અમદાવાદ ખસેડાયો હતો, ત્યારે ટ્રેલર ચાલકની ફરિયાદ પરથી 20-25 લોકોના ટોળા સામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ હતી. આ ઘટનામાં અમદાવાદ ખાતે સારવાર લેતા ટ્રેલર ચાલક સારવાર દરમિયાન દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો છે, ત્યારે પોલીસે ટોળા સામે નોંધાયેલી ફરિયાદ મુદ્દે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે ગળપાદર નજીક ટ્રેલર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું હતું. ભુજના એરપોર્ટ રોડ પર ભુજ નગરપાલિકાનો પાણીનો ટાંકો આવેલો છે, જેમાંથી શહેરના વોર્ડ નંબર 1, 2 અને 3ને પાણી પૂરું પાડવામાં આવે છે. જો કે ભુજ નગરપાલિકા અને પાણી પુરવઠાની બેદરકારીના ટાંકામાંથી પાણી મળવાને બદલે વેડફાઈ રહ્યું છે. ભુજના એરપોર્ટ રોડ પર આવેલો પાણીનો ટાંકો આજે ફરી છલકાતા લાખો લીટર પાણી વેડફાયું હતું. અગાઉ પણ તંત્રની બેદરકારીના કારણે આ પાણીનો ટાંકો 2 વખત છલકાઈ ચૂક્યો છે, ત્યારે ગત મોડી રાત્રે ફરીથી આ ટાંકામાંથી પાણી છલકાયું હતું. પરિણામે લાખો લીટર પાણી વેડફાઈને વહી ગયું હતું. ટાંકાની થોડે દૂર જ આવેલ ઉત્તમભાઈ માણેક ગઢવીની વાડીમાં પાણી ભરાતા તેમના ઊભા પાકને વ્યાપક નુકસાની થઈ હતી. સ્થાનિક નગરસેવકો તેમજ વાડી માલિક દ્વારા તંત્રને અવારનવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવે છે, પરંતુ તંત્રની બેદરકારીના કારણે આવી ઘટનાઓ જાણે સામાન્ય બની ગઈ છે. એક તરફ કચ્છમાં દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે, તેવામાં આ રીતે લાખો લીટર પાણી વેડફાતા અહીંના નગરસેવકો અને જાગૃત નાગરિકોએ રોષની લાગણી વ્યક્ત કરી હતી. પ્રજાને પાણી આપવા માટે પાણી મળ્યો નથી, આને કોઈ જાતનો ઘણા વખત કીધો છે સાહેબ વાલમેનને, તમે સ્થાનિક જોઈએ સર્વે કરી પાણી પ્રજાને મળવો જોઈએ. અવારનવાર ટાંકો ઓવરફ્લો થાય છે, જે તે તંત્ર જવાબદાર હતું એને વખતો વખત પૂરેપૂરું ધ્યાન દઈને સમજાવીને એમને કીધું છે કે તમારું આ જે બેદરકારી તમારા માણસો તમારા તંત્રની જે બેદરકારીને કારણે જે આ નુકસાની અમે આ 3જી વખત વાડીમાં પાણી આવ્યું છે. અમે પાણી પુરવઠા બોર્ડને એ જાણ કરી છે, જે જલનગર જનરલ હોસ્પિટલની સામે છે એમને જાણ કરી છે. પછી હમણાં સાંભળવામાં આવ્યું છે કે નગરપાલિકાએ કબજો લીધો છે તો એમને એ જાણ કરી છે, પણ કોઈ વ્યક્તિ એને દાદ દેતો નથી, કોઈ બરાબર પોતાની જવાબદારી નિભાવતો નથી. ભુજ શહેરની ભાગોળે એરપોર્ટ રિંગ રોડ પર આવેલ ઓધવ વનના સોસાયટીમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ છાપો મારીને આઈપીએલની મેચ પર સટ્ટો રમાતા 3 શખ્સોને 63,300ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પશ્ચિમ કચ્છ એલસીબી પીઆઈ JM આલને મળેલી બાતમીના આધારે SP મકરન ચૌહાણની સૂચના અને માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં ઓધવ વનના સોસાયટીમાં મકાન નંબર 27માં આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમાતો હતો, જેમાં આરોપી ભાવેશ પ્રવીણભાઈ ચૌથાણી, જગભવાન રામાલાલ પાલ, રમેશ જોગી મુકિયા તેમજ ધીરેન્દ્ર શાહના કબજાના મકાનમાં આઈપીએલની મેચ પર સટ્ટો રમાતો હતો. કોલકાતા નાઇટ્સ રાઇડર અને ગુજરાત લાયન વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમતા 3 જુગારીઓને પોલીસે દબોચી લીધા હતા. ઝડપાયેલા આરોપીઓ પાસેથી એલસીબીની ટીમે રોકડ રૂપિયા 6,000 તેમજ લેપટોપ, મોબાઈલ, ટીવી, સેટઅપ બોક્સ, વાઇફાઈ ડોંગલ મળીને કુલ 63,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઓધો વનના ભુજ ખાતે આવેલ આ મકાનમાં ભાવેશ પ્રવીણભાઈ ચૌથાણી તેમજ જગમલ લાયમલ તથા રમેશ જોગી એમ 3 ઇસમોને આઈપીએલ ઉપર ક્રિકેટનો સટ્ટો રમાડતા પકડી પાડેલ અને તેઓની પાસેથી 6,150 રોકડ રૂપિયા તેમજ લેપટોપ, કોમ્પ્યુટર તેમજ મોબાઈલ ફોનો અને અન્ય સામગ્રી સાથે એમ કુલ્લે રૂપિયા 63,300નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ.
ભુજના ભીડ વિસ્તારમાં વધતી જતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા માટે ભુજ શહેર એ ડિવિઝન પોલીસે દબાણકારો પર તવાઈ બોલાવી હતી. બેફામપણે રેકડી ધારકો અને રિક્ષા ચાલકોનો ખડકલો થઈ જતા પોલીસે તમામ દબાણકારોને ખસેડવા કવાયત હાથ ધરી હતી. ભુજ શહેરમાં ઠેર ઠેર બેફામપણે દબાણકારો દ્વારા ડેરા તંબુ તાણવામાં આવતા ટ્રાફિક તેમજ અન્ય સમસ્યાઓએ માજા મૂકી છે. તેવામાં ભુજના ભીડ વિસ્તારમાં ભુજ શહેર એ ડિવિઝન પીઆઈ કેજે દેસાઈ, પીએસઆઈ કેબી ઝાલા સહિતના ડી સ્ટાફે ટ્રાફિકને અડચણરૂપ દબાણો ખસેડવા કસરત કરી હતી, જેમાં ભીડ ગેટની અંદર અને બહાર મોટા પ્રમાણમાં રેકડી ધારકો, નાસ્તાના ધંધાર્થીઓ, છૂટક કપડાના વેપારીઓ તેમજ રિક્ષા અને છકડા ચાલકોને ખસેડવામાં આવ્યા હતા. ભીડ વિસ્તારમાં કરાયેલા દબાણને કારણે અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાથી આજે પોલીસે આ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરીને દબાણકારોને ખસેડ્યા હતા. છેડતીના કે બીજા ટ્રાફિકના જે પ્રશ્નો હતા વેપારીઓના પબ્લિકોના, એનું કાયમી નિરાકરણ માટે અમે હવે મહેરબાન પોલીસ અધિક્ષકની સૂચના મુજબ ભીડ ચોકી કાર્યરત કરશું. અહીંયા નિરંતર એક પીએસઆઈ કે કોન્સ્ટેબલ સ્વતંત્ર હાજર રહેશે. અમારો ડિસ્ટાફ અમે જાતે પણ ભીડ ચોકીની રોજ મુલાકાત લેશું અને આજુબાજુ વિસ્તારમાં જે ટ્રાફિકનો જે પ્રશ્ન છે, દબાણનો પ્રશ્ન છે, એનાથી જાહેર જનતાને રોડ ઉપર અવર જવર માટે ખરીદી કરવા માટે જે અગવડતા પડતી હતી એ કાયમી પ્રશ્ન દૂર થાય એમાં તમામ પ્રયાસો અમારે ચાલુ છે. ભુજના જીઆઈડીસી વિસ્તારમાં સેક્ટર નંબર 2માં 52ની જાળીઓ વચ્ચે આગ ભભૂકી ઉઠી હતી. આગની આ ઘટનાને પગલે જીઆઈડીસી વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. અગમ્ય કારણોસર ખાલી પ્લોટમાં 52ની જાળીઓમાં આગ લાગી હતી. ઘટનાને પગલે જાગૃત નાગરિકોએ તાત્કાલિક ભુજ નગરપાલિકાની ફાયર શાખાનું ધ્યાન દોરતા એક ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવી હતી. કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે સમયસર આવી પહોંચેલા ફાયર ફાઈટરે આગ પર કાબૂ મેળવતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું ન હતું. જો આગ વધુ ભભૂકી હોત તો આસપાસના કાચા મકાનોને ઝપેટમાં લઈ લીધા હોત, પરંતુ સદનસીબે આગ પર સમયસર કાબૂ મેળવવામાં આવ્યો હોવાથી મોટી જાનહાનિ કે નુકસાની ટળી હતી. અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો.